गया कि मित्र केम छो बता मजा में ने आज आपरे धोरण 7 નો પાઠ કેને છે છે કયો પાઠ તો કે બીજો પાઠ એના જે આપણે ભણસો જોઈ રહ્યા 1 થી 3 માં સુલા માંસ પછી તુગલા માંસ અને બીજા ક્યાં શાસકો આવશે તો કે ખલજી માંસ ગુલામ માંસ તુગલા માંસ ખલજી માંસ એ ત્રણ શાસકો આપણે જોઈ રહ્યા એના પછી ચોથા નંબરના શાસક અથવા તો માંસ આવશે પણ તો કે સૈયદ માંસ કયો માંસ સૈયદ માંસ સૈયદ માંસ જેના શાસકોએ કેટલા વર્ષ આવીને વધારે માહિતી પુસ્તકમાં આપેલી નથી માત્ર સ્થાપકનું જ નામ આપેલું છે પણ સમયગાળો કીધો છે કેટલો છે તો કે 1400 થી 1401 સુધીનો આપણે શું કીધો છે સમયગાળો કીધો છે કે એટલા શાસક એટલા વર્ષોમાં જે સૈયદ વંશના શાસકો છે એને શાસન કર્યું એમાં તુગલક વંશના શાસન પછી કયો વંશ તો કે તુગલક વંશ છે એને 1320 થી 1414 સુધી શાસન કર્યું તો એના પછી આવશે સૈયદ વંશ તો કે સૈયદ વંશ છે એ તુગલક વંશનો કે શાસકોના અંત આવવાથી અંત બાદ ખ્રિજ ખાઈ કોને ખ્રિજતા સૈયદ વંશની સ્થાપના કરી કોણે કરી તો કે ખ્રિજ ખાઈ સૈયદ વંશનો વ્યક્તિ કયો ખ્રિજ ખાઈ કોની સ્થાપના કરી તો કે સૈયદ વંશની સ્થાપના કરી એનો સમયગાળો કેટલો છે તો કે 1414 થી 1451 સુધી કોની સ્થાપના કરી તો માત્ર એક જ નામ છે કયો તો કે ખ્રિજ ખાઈ હવે એના પછીનો વંશ છે લોધી વંશ કયો વંશ લોધી વંશ એનો સમયગાળો કે સૈયદ વંશ પછી 1451 થી 1526 સુધી શાસન હતું તો કોનું હતું તો કે કયા વંશનું હતું લોધી વંશનું હતું શાસન દિલ્હી ઉપર જે સલ્તનત કાળમાં જે લોધી વંશ થઈ ગયો આ લોધી વંશનું શાસક હતું લોધી વંશને શાસકોનો સમયગાળો છે એની સ્થાપના છે 1451 થી 1526 માં થઈ હતી હવે એમાં જોશો આગળ કે સૈયદ વંશ બાદ હવે સૈયદ વંશનો અંત આવે એના પછી લોધી વંશ આવ્યો તો સૈયદ વંશ બાદ અહલોલ લોધી કોણ આવશે અહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી દિલ્હીના સલ્તનત સમયગાળામાં કે સલ્તનત કાળમાં જે લોધી વંશ છે એની સ્થાપના કોને કરી બાળકો તો કે અહલોલ આ ખાસ યાદ રાખવાનું છે કોને કરી અહલોલ લોધીએ એની સ્થાપના કરી કોની તો કે લોધી વંશ કોની સ્થાપના કરી બાળકો લોધી વંશની આ ખાસ યાદ રાખવાનું છે તમારે હવે અહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન હતો કયા દેશનો હતો અફઘાનિસ્તાન અફઘાન દેશનો શાસક હતો એ ભારત ઉપર સલ્તનત કાળ સમયે એ લોધી વંશનો હતો કે લોધી વંશનો જે શાસક હતો નામ શું છે તો કે અહલોલ અહલોલ લોધી સલ્તનત કાળનો પ્રથમ અફઘાનિસ્તાન હતો શાસક હતો રાજા હતો કોણ તો કે અહલોલ લોધી એના પછી શું લોધી વંશનો અંતિમ શાસક હવે છે ને કે અંતિમ છેલ્લો શાસક કોણ હતો લોધી વંશનો તો કે ઇબ્રાહિમ લોધી કોણ હતો બાળકો ઇબ્રાહિમ લોધી જે નામ તમે સાંભળ્યું જ હશે ઇબ્રાહિમ લોધી જે પાણીપતના યુદ્ધ થયા મુઘલ શાસકો વચ્ચે તેમાં તો કે સૈયદ વંશ બાદ લોધી વંશ આવ્યો લોધી વંશનો જે શાસક હતો સ્થાપક હતો એનું નામ શું હતું તો કે અહલોલ લોધી એ અફઘાનનો પ્રથમ શાસક હતો રાજા હતો અને છેલ્લો શાસક લોધી વંશનો છેલ્લો શાસક બાળકો કોણ આવશે તો કે અબ્રાહમ લોધી કોણ આવશે ઇબ્રાહમ લોધી એ છેલ્લો કયા વંશનો તો કે લોધી વંશનો છેલ્લો શાસક કયા વંશનો લોધી વંશનો છેલ્લો શાસક ઇબ્રાહમ લોધી હતો કે ઈસવીસન 1526 માં જો એ સમયગાળો આપણે કીધો છે કે છેલ્લો સમયગાળો કેટલો છે લોધી વંશનો 1526 ઈસવીસન 1526 માં બાબર સામે પાણીપતના યુદ્ધમાં કોની સામે બાબર જે મુઘલ શાસક હતો સલ્તનત ભારત ઉપર જે મુઘલ શાસક હતો શાસન કર્યું હતું ભારત ઉપર મુઘલોએ તો એમાં જે બાબર હતો બાબર સાથે પાણીપતના યુદ્ધમાં હાર થયો કોની
ઈસવી સન 1526 માં બાબર સામે પાણીપતના યુદ્ધમાં તેનો પરાજય થયો તેનો એટલે કોનો તો કે લોધીનો ઇબ્રાહિમ લોધીનો લોધી વંશનો જે છેલ્લો શાસક હતો કોણ હતો ઇબ્રાહિમ લોધી તો એનો ઇબ્રાહિમ લોધી છે એનો પાણીપતનો યુદ્ધ થયો મુઘલો વચ્ચે અને લોધી વંશ વચ્ચે તો એમાં ઇબ્રાહિમ લોધી છે પરાજય થયો એટલે કે હાર થઈ અને અંતે સલ્તનત યુગ છે એનો અંત આવ્યો અને મુઘલ શાસક મુઘલ શાસકોની શરૂઆત થાય છે ખાસ યાદ રાખવાનું છે કે અમે સલ્તનત કાળ છે દિલ્હી ઉપર સલ્તનત કાળ છે એ 12મી સદીથી ચાલી હતી દિલ્હીમાં સલ્તનત કાળનો સમયગાળો છે 12મી સદીથી લઈ અને 15મી સદી સુધી કેટલામી સદી 12મી સદીથી લઈ અને 15મી સદી સુધી શાસકોએ જે અલગ અલગ વંશોએ શાસન કર્યું સલ્તનત કાળમાં તેમાં પહેલા અલગ અલગ વંશો આવશે પરંતુ એમાં પહેલો વંશ કયો આવશે તો કે ગુલામ વંશ 1226 થી 1290 કયો વંશ ગુલામ વંશ 1226 થી 1290 આવશે ગુલામ વંશ પહેલો પછી બીજો કયો વંશ આવશે તો કે ખલજી વંશ કયો વંશ આવશે ખલજી વંશ 1290 થી કેટલા આવશે બાળકો તો કે 1290 થી 1320 1290 થી 1320 સુધી સમયગાળો છે એ ખલજી વંશનો આવશે એના પછી આવશે ખલજી વંશ પછી આવશે તુઘલક વંશ જે 3200 કયો 3200 તુઘલક વંશ તુઘલક વંશ છે તો એનો સમયગાળો 1320 થી 1414
કે સલ્તનત શાસન વ્યવસ્થા હતી સલ્તનત સમયના જેટલા વંશોએ શાસન કર્યું એ શાસકો છે એ ત્રણ વિભાગોમાં કેટલા વિભાગોમાં ત્રણ વિભાગોમાં વહેંચેલી હતી જે અત્યારે આપણે છે ભારતમાં જે શાસન વ્યવસ્થા છે તે કે છે તો કે કેન્દ્રીય રાજ્ય અને ગામ જિલ્લો કે તાલુકો સ્થાનિક કેન્દ્રીય પ્રાંતીય અને સ્થાનિક આવી જ રીતે એ સલ્તનત કાળમાં પણ રાજ્ય વ્યવસ્થા છે વહેંચાયેલી હતી એમાં પહેલું છે કેન્દ્રીય બીજું પ્રાંતીય અને ત્રીજું સ્થાનિક કેન્દ્રીય એટલે કે રાજાના હસ્તક જે સત્તા છે એ કેન્દ્રીય સ્થાને હશે પ્રાંતીય એટલે કે અલગ અલગના પ્રદેશ જેમ અત્યારે આપણે રાજ્યો છે કેન્દ્ર એટલે દેશ અને પ્રાંતો એટલે અલગ અલગ રાજ્યો અને સ્થાનિક એટલે કે આપણા જિલ્લા તાલુકા અને ગામડા સ્થાનિક શાસન વ્યવસ્થા હતી સલ્તનત કાળમાં પણ આવી જ સ્થાનિક વ્યવસ્થા જોવા મળે છે હવે એમાં પહેલું જોશું કયું કે કેન્દ્રીય શાસન વ્યવસ્થામાં કેવી પદ્ધતિ હતી કઈ રીતે શાસનમાં વ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા ચાલતી હતી તો કે સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતા જો કેન્દ્રમાં સુલતાન આવશે આપણે કેમ અત્યારે વડાપ્રધાન છે પછી રાષ્ટ્રપતિ છે એ જ રીતે ત્યારે કે સુલતાન હતા સુલતાન એટલે રાજા રાજા પછીનું જે શાસન હતું એ મંત્રીમંડળ હતું અત્યારે આપણે વડાપ્રધાન છે એના પછીના શાસકો છે મંત્રીમંડળો કહેવાય અલગ અલગ વિભાગોમાં તો સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું કે જે મંત્રીઓ હતા આ મંત્રીઓ છે કેવા કેવા હતા કે તે કયા ક્ષેત્રમાં હતા તો કે સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો હતો જે વહીવટતંત્રનો વડો હતો જે સુલતાનના પ્રધાનમંત્રીના વજીર કહેવા સુલતાનનો પ્રધાનમંત્રી કે સુલતાન પછીનું જે સ્થાન છે વ્યક્તિને એને પ્રધાનમંત્રી કે પ્રધાનમંત્રીને વજીર કહેવાતો હતો એ સમયે શું કહેવાતો હતો વજીર શું કહેવાતો બાળકો તો કે વજીર કહેવાતો હતો તો એ રીતે 13મી સદીમાં ક્યારે તો કે 13મી સદીની જે શાસન વ્યવસ્થા છે એ શાસન વ્યવસ્થામાં અલગ અલગ રીતે કેન્દ્ર સ્થાને હતું એક હતું કારોબારી બીજું સૈન્ય અને પછી છે ન્યાયતંત્ર આ રીતે અલગ અલગ સ્થાનોમાં કેન્દ્ર વહીવટ છે સંકળાયેલો હતો તો કે સુલતાનનું પછીનું સ્થાન આવે છે તો પ્રધાનમંત્રીનું હતું જે વજીર કહેવાતો હતો એ સમયે પ્રધાનમંત્રીને કયા નામે ઓળખવામાં આવતા તો કે વજીર તરીકે ઓળખવામાં આવતા હતા જે વહીવટ વડો હતો શું હતો વહીવટના વડા જેમ અત્યારે આપણે રાષ્ટ્રપતિ છે તો એ કેન્દ્રમાં સંપૂર્ણ વહીવટ છે રાષ્ટ્રપતિના નામે છે એ જ રીતે રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ થાય છે કોના નામે રાજ્યપાલના નામે તો ત્યારે પણ એવું જ હતું કે જે વજીર હતો એ શું કાર્ય હતો તો કે વહીવટતંત્ર વડો હતો કે સંપૂર્ણ રાજ્ય છે તે સંપૂર્ણ પ્રદેશ છે જે રાજાનો સંપૂર્ણ પ્રદેશ છે એનું શાસન કરતો હતો કોણ તો કે પ્રધાનમંત્રી હતા તો તે વજીર કહેવાતો અને તે સંપૂર્ણ જેટલા વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય છે રાજાનું એમાં વહીવટ કરતો હતો શું કરતો હતો વહીવટ કરતો હતો એના પછી કઈ રીતે રાજ્ય વ્યવસ્થા હશે તો કે મંત્રીમંડળમાં જે આપણે અલગ અલગ મંત્રીઓ છે કે સુલતાન પછી મંત્રીમંડળનું સ્થાન આવે છે તો આ મંત્રીમંડળમાં સૌ પ્રથમ ઉચ્ચ મંત્રી પ્રધાનમંત્રી કહેવાતો એને વજીર તરીકે ઓળખાતો હતો સલ્તનત કાળમાં અને તે શું કાર્ય કરતો હતો કે વહીવટ તંત્રનો વડો હતો કે સંપૂર્ણ રાજ્યનો વહીવટ કરતો હતો એના પછી બીજા કયા મંત્રીઓ આવશે તો કે સેના વિભાગમાં મંત્રીમંડળ પત્ર વ્યવહારમાં ધર્મ વિભાગમાં વિદેશી વિભાગોમાં અને ગુપ્તચર આ એટલા વિભાગોમાં અલગ અલગ મંત્રીમંડળોની રચના કરવામાં આવી હતી કેમાં તો કે સેનામાં જે ઇબ્રાહિમ હતો ખલજી અલાઉદ્દીન ખલજી સોરી અલાઉદ્દીન ખલજી હતો એ પત્ર વ્યવહારની શરૂઆત કરી હતી કે ભારતમાં આપણે જાણીએ કે પત્ર વ્યવહાર છે એની શરૂઆત કરનાર ગણી શકીએ કોને તો કે અલાઉદ્દીન ખલજીને કોને અલાઉદ્દીન ખલજીએ પોતાના રાજ્યમાં પત્ર વ્યવહાર શરૂ કર્યા તો એ કોણ પહોંચાડવા જતો તો કે જે પત્ર પહોંચાડવા જતો એને ખેપિયા કહેવામાં આવતા શું કહેવામાં આવતા ખેપિયાઓ છે એ સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતા હતા કોઈ પ્રાણીઓ દ્વારા ઘોડા સવારી કરી અને એક પત્ર વ્યવહાર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડતા હતા એને કયા નામે ઓળખાતા તો કે ખેપિયાના નામે અને પત્ર વ્યવહાર આપણે કહીએ કે જે અંગ્રેજ
पद्धति छे दमनमां मूकी हती पण एना पहेला पण भारतमां अमलमां मुकाई गई हती क्यारे तो के अलाउद्दीन खलजीना समयमां क्यारे अलाउद्दीन खलजीना समयमां तो के मंत्रिमंडळमां सेना विभाग आवे छे सैन्यनो जे संपूर्ण माहिती अथवा संपूर्ण संचालन करतो होय ते सेनापति कहेवाय सैन्य विभागमां पत्र व्यवहारमां पछी धर्ममां पण अलग अलग पछी छे विदेशी विभागमां के विदेशमां शासन व्यवस्था थतो व्यापार कोई पण कार्य छे के संभाळतो कोण अत्यारे आपणे जे विदेश मंत्री होय छे ते विदेशना अने गुप्तचर जे आपणे जासूस कहीए छे शुं गुप्तचर विभाग एमां पण अलग अलग मंत्रीओनी नियुक्ति करवामां आवी हती आ केंद्रीय शासन व्यवस्था छे हवे एना पछी जोशुं प्रांतीय एटले के राज्योनी प्रदेशनी मुख्य स्थान केन्द्र छे पछी आवशे प्रांतीय तो के सल्तनत काळमां प्रांतने जागीरमां वेचवामां આવશે કે પ્રાંત પછી ગામ આવશે કે જિલ્લો તાલુકો આવશે આ
અને પછી રાજ્ય વ્યવસ્થામાં ત્રણ વિભાગો છે તો કયા વિભાગ પછી કયો આવશે તો સૌપ્રથમ તમને પૂછે કે પ્રથમ વિભાગ કયો છે શાસન વ્યવસ્થામાં ત્રણમાંથી પહેલો તો કે કેન્દ્રીય કદાચ એમ પૂછે કે ત્રણ વિભાગોમાંથી બીજા વિભાગ કયો છે તો કે પ્રાંતીય છે અને ત્રણમાંથી કે ત્રીજો કયો છે તો કે સ્થાનિક શાસન વ્યવસ્થા છે કે પ્રાંત પછી એકમ આવશે જિલ્લો કે તાલુકો પ્રાંત પછી એકમ જે વેચવામાં આવે શાસન વ્યવસ્થામાં વહીવટ યોગ્ય રીતે કરવામાં આવે તેમાં કયો આવશે તો કે જિલ્લા કે તાલુકો આવશે કયો આવશે જિલ્લો કે તાલુકો આવશે જેને અનુક્રમે આપણે એને તૈયાર કે સલ્તનત કાળ સમયે એને સિક્કે પરગણા કહેવામાં આવતા ખાસ યાદ રાખવાના છે શબ્દ થોડા કટપટા છે બાળકો પરંતુ યાદ રાખવાના છે કે જેને અનુક્રમે પરગણા કહેવામાં આવતા હતા જે જિલ્લા અને તાલુકા છે એને સિક કે પરગણા કહેવામાં આવતા હતા ક્યારે તો કે સલ્તનત કાળ સમયે અને ગામનો વહીવટ હવે જિલ્લો અને તાલુકો આવ્યો એના પછી આવશે ગામ આપણે જે ગામમાં રહીએ છીએ તે તો કે ગામનો વહીવટ મુખી કે મુકંદ મુકદમ કરતો હતો મુખી કે મુકદમ કરતો હતો જે અત્યારે આપણે ગામડાના સરપંચ હોય છે એ જ રીતે જે મુખી કે મુકદમ કરતો હતો તેને પરવારી અને કાકુની મદદ કરતા કે તેને એટલે કે મુખીને મદદ કોણ કરતા તો કે પરવારીઓ પરવારીઓ અને કાકુ આ જેના વહીવટના વિભાગોના કાર્યો છે એ પણ મદદ કરતા હતા ગામનો વહીવટ કરવા માટે આ ખાસ યાદ રાખવાનું છે જિલ્લા અને તાલુકાના વેચવામાં આવતા છે ને સ્થાનિક શાસનમાં સ્થાનિક શાસનમાં પછી જેને અનુક્રમે સિક કે પરગણા કહેવામાં આવતા હતા શું કહેવામાં આવતા સિક કે પરગણા કહેવામાં આવતા જેની કોને તો કે જિલ્લા અને તાલુકાને સિક કે પરગણા સલ્તનત કાળ સમયે કહેવામાં આવતા હતા ગામનો વહીવટ મુખી પછી ગામ આવશે જિલ્લો તાલુકો અને ગામ તો ગામનો વહીવટ મુખી અથવા તો મુકદમ કરતો હતો તેને ગામનો વહીવટ કરવા માટે બીજું કોણ મદદ કરતું તો કે પરવારી અને કાકુર તો આ રીતે ખાસ તમારે પ્રશ્નમાં પૂછાય કે રાજ્યની વ્યવસ્થાના વિભાગોની ચર્ચા કરો તેમાં પહેલો આવશે કેન્દ્રીય શાસન બીજો આવશે પ્રાંતીય અને ત્રીજો આવશે સ્થાનિક તો કેન્દ્રીય આવે તો એમાં સર્વોપરી કોણ રહેશે તો કે સુલતાન રહેશે એના પછી પ્રાંતીયમાં જે સુલતાન પછીનો આવશે જે ઇક્તેદારો આવશે એ સંપૂર્ણ વહીવટ બધા આવશે પછી આવશે સ્થાનિક તેમાં ગામ જિલ્લો તાલુકો આવશે એનો વહીવટ અલગ અલગ રીતે થશે આ ખાસ તમારે યાદ રાખવાનું રહેશે